देशना प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथ महादेव ना दर्शनार्थी लाखों प्रवासी आवे छे। आ श्रद्धाळुओं ने कोई मुश्किली न पड़े ते माटे तमाम प्रकारनी व्यवस्था कराय छे। दादाना दर्शनार्थी आवता कोई श्रद्धाळु भूख्या न रहे ते माटे ट्रस्ट द्वारा भोजनालयनी व्यवस्था कराय छे। आ निःशुल्क भोजनालयमां शुद्ध अने सात्विक भोजन साथे स्वच्छतानुं विशेष ध्यान रखायुं छे। ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। દાદાના દર્શનાર્થે આવતા કોઈ શ્રદ્ધાળુ ભૂખ્યા ન રહે, તેમને ભોજન પ્રસાદી મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે। આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા યાત્રિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે। કાઠિયાવાડમાં અને ગુજરાતમાં ભોજન કરણે કા એક અલગ મહત્વ હે, ખાસ કરકે તીર્થધામમાં सौराष्ट्र में भी सभी तीर्थधाम में आप जहाँ भी जाएंगे दर्शन के लिए वहाँ भोजन की व्यवस्था है। सोमनाथ ट्रस्ट के द्वारा भी ये निःशुल्क अन्न क्षेत्र शुरू किया गया है, उनमें खास करके जो बाहर से यात्री लोग आते हैं उनको शुद्ध भोजन मिले ऐसी भावना है ट्रस्ट की। वहाँ स्वच्छता का भी ध्यान रखा जाता है और आधुनिक साधनों के द्वारा रसोई की व्यवस्था की गई है। આ ભોજનશાળામાં સ્વચ્છતા, ગુણવત્તા અને આદરને મૂળ મંત્ર બનાવવામાં આવ્યો છે। ટ્રસ્ટ દ્વારા ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। ભોજનશાળાના રસોડા અને ડાઇનિંગ રૂમમાં દિવસભર સફાઈ ચાલુ રહે છે, જેથી યાત્રિકોને સ્વચ્છ વાતાવરણ મળી શકે। સમગ્ર સ્ટાફ માટે સ્વચ્છતા ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજિયાત છે। ભોજન સેવાનો લાભ લેતી વખતે ભક્તો સાથે આદરપૂર્વક વર્તન માટે કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે। સોમનાથની અંદર પધારતા દરેક યાત્રિકોને કોઈ પણ જ્ઞાતિનો ભેદ રાખ્યા વગર નિઃશુલ્ક પેટ ભરીને ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે। ભોજનમાં એક મિષ્ટાન, એક ફરસાણ, દાળ ભાત, શાક, રોટીને સંભારો પેટ ભરીને ટ્રસ્ટ તરફથી ભોજન આપવામાં આવે છે। નિઃશુલ્ક ભોજનાલયની વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે હેન્ડ ગ્લવ્સ અને હાઇજીન પ્લાસ્ટિક કેપ પહેરવાનું ફરજિયાત છે। ખાવાના વાસણો, રેસ્ટોરન્ટ કાઉન્ટર, ટેબલ ફ્લોર આ બધું દિવસમાં ઘણી વખત સાફ કરવામાં આવે છે। રેસ્ટોરન્ટમાં પગ મૂકતા જ સ્વચ્છતાનો અનુભવ થાય છે અને સતત સફાઈને કારણે સ્વચ્છ વાતાવરણ દિવસભર જળવાઈ રહે છે। દાદા સોમનાથના સાનિધ્યમાં આવી સૌરાષ્ટ્રની આ ધરતી પ્રભાગ ક્ષેત્ર છે અને આપણી કચ્છ કાઠિયાવાડની એક મહેમાનગતિ જે છે એ વખણાય છે, દુનિયાને ખબર છે, હરિહરના નાદ લાગતા હોય તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ અહીંયા એક નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે। મીઠા ભોજન દાદાનો પ્રસાદ મળે છે અને ફ્રીમાં મફતમાં પ્રસાદ મળતો હોય તો એ સોમનાથ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ફ્રી ઓફ આપ જે પ્રસાદ લેવડાવો છો, એટલે સોમનાથ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન છે અને દાદાનો પ્રસાદ લઈ અને એ પ્રસાદ મારા તમારા કોઠામાં પડે અને શું વિચારો આવે અને સારું કરી દેશને સુપર પાવર બનાવવા માટેની આપણે કાયમના માટેની અહીંથી પ્રતિજ્ઞા લઈએ। જય દાદા સોમનાથ। ભોજનાલયમાં રસોઈ ઘરમાં આવતા શાકભાજી લીલા અને તાજા હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ભોજન પ્રસાદ બનાવવા માટે કેન્દ્ર સરકારની માનક સંસ્થા FSSI દ્વારા પ્રમાણિત કંપનીએ બનાવેલ માત્ર એ ગ્રેડના રાશનનો જ ઉપયોગ થાય છે। રસોડામાં વપરાતા મસાલા ગુણવત્તાયુક્ત સાથે સાત્વિક રાખવામાં આવે છે, જેથી યાત્રિકોને સોમનાથમાં ખરા અર્થમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યાનો અનુભવ થાય છે। અને આજે તમે નિઃસંકુલ ભોજનની વ્યવસ્થા જે અહીંયા કરી છે અને આટલા લોકોને જે વિના મૂલ્યે તમે જે જમાડો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપની ખૂબ જ સારી સુવિધા છે, અમને બહુ જ સરસ ગમ્યું છે। સોમનાથમાં દરરોજ હજારો યાત્રિકો આવે છે। તમામ યાત્રિકોને ગરમ ભોજન મળી રહે તે માટે ભોજનાલયમાં બે ઇલેક્ટ્રિક રોટી મેકર મશીન મૂકવામાં આવ્યા છે। આ મશીનોથી દર કલાકે સેંકડો રોટલી બનાવી શકાય છે, જેથી ભોજનનો પ્રસાદ લેતા ભાવિકોને ક્યારેય રાહ જોવી પડતી નથી। અને આ જે સુવિધા છે, જે ઇનિશિયેટિવ લીધું છે, બહુ સરસ છે। બધા જે દૂર દૂરથી મારી જેમ શ્રદ્ધાળુઓ આવતા હોય, યુપી, બિહાર, તમિલનાડુ, બહુ દૂર દૂરથી આવતા હોય લોકો, તો એમને નિઃશુલ્ક જમવાનું મળે છે અને વિથ સારી ક્વોલિટી એ લોકો જમી શકે છે, તો આ સુવિધા મોદીજી દ્વારા બહુ સરસ છે। હું તો બહુ ખુશ છું, હું બધા શ્રદ્ધાળુઓથી અપીલ કરું છું કે એકવાર જરૂર આવે અને લાભ લે। દાળ, શાકભાજી, શીરો આવી વસ્તુઓ અનુભવી રસોઈયા દ્વારા પ્રવાસીઓ માટે વિશાળ વાસણોમાં બેચ મુજબ તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ભોજનનો પ્રસાદ લેવા આવતા મુસાફરોને હંમેશા
તાજું અને ગરમ ભોજન મળે છે। સોમનાથમાં આ જમવાની બહુ સારી સુવિધા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા। જમવા માટે આસન છે અને જેને નીચે બેઠીને જમવા જાય નીચે બેઠીને જમવાની સુવિધા છે। ભોજન બહુ સ્વાદિષ્ટ ભોજન છે, પ્રસાદી જેવો અનુભવ થાય છે। અમારે અહીંયા તો આ બહુ સારી સુવિધા કરવામાં આવી છે, જે અન્ય ધામો કરતાં પણ બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ મહાદેવના દર્શન આવતા તમામ શ્રદ્ધાળુઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ અચૂક લે છે, કારણ કે અહીં માત્ર ભોજન નથી મળતું, અહીં દાદાનો ભોજનરૂપી પ્રસાદ મળી રહ્યો છે। દીક્ષિત પરમાર, GSTV, ગીર સોમનાથ।